અમરેલીથી બાબરા વચ્ચે નાના માછીયાડા ગામે ઠેબી નદી પર આવેલા જર્જરિત પુલના સમારકામની માંગ સ્થાનિકો કરી રહ્યા છે. આ સાંકડા પુલ પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે, જેથી આ પુલને પહોળો કરવાની પણ માંગ ઉઠી છે. પુલની મરામત કે રિનોવેશન ન થવાથી લોકોની ચિંતા છે કે ક્યારેક આ પુલ ધરાશાયી ન થઈ જાય. પુલ પર જ્યારે વાહનો સામસામે આવે છે ત્યારે અકસ્માતની પણ શક્યતા વધી જાય છે. 30 વર્ષ પહેલા બનેલો આ પુલ હવે નવીનીકરણની રાહ જોઈ રહ્યો છે. પુલ જર્જરી હાવ થઈ ગયો છે, એની સામને જ મારી દુકાન છે અને આ પુલ માથે અવર જવર વાહનની બહુ જાજી રહી છે. આખી રાત ટ્રાફિક જામ જેવું થઈ જાય છે અને આમાં મોટી દુર્ઘટના થાય એ પહેલા તંત્ર જવાબદારી લે. અમરેલી જિલ્લામાં તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે હું દ્રશ્ય બતાવીશ. અમરેલીથી બાબરા જતા જે વચમાં આવેલું નાના માછીયાળા છે ગામ છે, અને આ નાના માછીયાળા ગામે જે ઠેબી નદી પર બંધાયેલો એક આ પુલ છે, અને આ પુલ જર્જરિત હાલતમાં છે. ત્યારે આ પુલની પાળા પીઠો પણ અત્યારે એકદમ તૂટેલી છે. અવારનવાર અહીંયા અકસ્માતની ઘટનાઓ બને છે અને રાત દિવસ આ ભારે વાહનોથી ધમધમતો આ હાઈવે પણ કહી શકાય છે. ત્યારે અહીં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેવા હેતુથી સ્થાનિક લોકોની માંગ પણ ઉઠી છે કે આ પુલ બનાવવામાં આવે. ત્યારે અમરેલી જિલ્લામાં જે ઠેબી નદી પર બંધાયેલો જે પુલ છે તે જર્જરિત હાલતમાં છે, ત્યારે તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો પણ આપણે માની શકીએ છીએ. ત્યારે તંત્રના ધ્યાને આ ક્યારે આવશે અને ક્યારે કામગીરીઓ થશે એ પણ આવનારો સમય જ બતાવશે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી.